यूएन मेहता हॉस्पिटल में पीएम मोदी मातृश्री ने दाखल करवामां आव्या छे। हाल यूएन मेहता में तेमनी तबियत जो के सुधारा पर छे तेवा से हाल यूएन मेहता में तेमनी तबियत जो के सुधारा पर छे तेवा समाचार पण सामे आवी रह्या छे। यूएन हॉस्पिटल द्वारा आ समग्र माहिती आपवामां आवी हती। पीएम ना मातृश्री हीराबा ने यूएन मेहता हॉस्पिटल में दाखल करवामां आव्या छे। उल्लेखनीय छे कि हीराबा शतायु छे अने तेमनी तबियत लथड़ता તેમને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જો કે યુએન મહેતા હોસ્પિટલના સૂત્રો દ્વારાથી પણ જાણવા મળ્યું હતું કે હાલ હીરાબાની તબિયત સુધારા પર છે। તો યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ થયેલા હીરાબાની તબિયત હાલ સુધારા પર જણાઈ રહી છે। હીરાબા જે છે તેઓ પીએમ નરેન્દ્ર મોદીના માતા છે અને તેઓ શતાયુ છે। તેમની તબિયત લથડતા તેમને હાલ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો હાલમાં યુએન મહેતામાં જો કે તેમની તબિયત સુધારા પર છે તેવું યુએન મહેતા હોસ્પિટલના તબીબો અને સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। અસંખ્ય લોકોની ભીડ પણ જમા થઈ ગઈ હતી કારણ કે હીરાબા જે છે તેઓ પીએમ મોદીના માતા છે અને તેમને દાખલ કરવામાં આવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો પીએમના માતૃશ્રી હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે। તેઓ શતાયુ છે અને આ ઉંમરે તેમની તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તેમનું શરીર ઉંમરની સાથે ક્ષીણ થયું છે અને તેમને તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તો યુએન મહેતા હોસ્પિટલ દ્વારા એક માહિતી એવી પણ આપવામાં આવી છે કે દાખલ કર્યા બાદ હીરાબાની તબિયત જે છે તે હાલ સુધારા પર છે તેવું સૂત્રો અને હોસ્પિટલના તબીબો દ્વારા જણાવવામાં આવ્યું હતું। તો હીરાબાને દાખલ કરવા માટે યુએન મહેતા હોસ્પિટલમાં જ્યારે લાવવામાં આવ્યા ત્યારે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। તો પીએમના માતૃશ્રી હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે। યુએન મહેતા હોસ્પિટલમાં તેમને જે વિભાગમાં રાખવામાં આવ્યા છે ત્યાંના ડૉક્ટર્સ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે હીરાબાની તબિયત જે છે તે હાલ સુધારા પર છે। હીરાબા શતાયુ છે અને તેમનું જે તબિયત જે છે તે ઉંમરને લીધે થઈને ક્ષીણ થઈ છે। તેમનું શરીર ક્ષીણ થયું છે અને તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે। તેમને જ્યારે યુએન મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે હકડે ઠઠ મેદની જમા થઈ ગઈ હતી। લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને યુએન મહેતા હોસ્પિટલમાં તેમને તાત્કાલિક દાખલ કરાયા હતા અને સમય સૂચકતા વાપરીને તેમને દાખલ કરાતા તેમની જે તબિયત જે છે તે હાલ સુધારા પર છે। આ અંગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જયેશ પ્રજાપતિ યુએન મહેતાથી લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। જી જયેશ, પીએમ મોદીના માતા હીરાબા કે જેઓ શતાયુ છે તેમને હાલ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, શું છે વિગતો? સુધારા ઉપર છે એટલે જોવા જઈએ તો અત્યારે તમે જોઈ શકશો કે જે ખુશી આવવાના હોવાથી જોન
જીવન સુધારી શકાય તેનું જાહેરનામું જાહેર કર્યું છે. ક્યાંક ક્યાંક જોઈએ તો સિવિલ હોસ્પિટલ ની આજુબાજુ સુરક્ષા નો બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. એટલે થોડી થોડા વાર સીએફસી આવી શકે છે કે પીએમ તેઓ પણ આવશે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હાલ જે જોવા જઈએ તો ઇલાકા જી જયેશ, શું એવા કોઈ સમાચાર સામે આવ્યા છે કે તેમની તબિયત જે લથડી હતી તે શા કારણે લથડી હતી, શું કારણ સામે આવ્યું છે? જી જયેશ, શું લાગી રહ્યું છે, હોસ્પિટલના સૂત્રો પાસેથી કોઈ એવી માહિતી મળી છે કે કેટલા સમય સુધી હીરાબાને દાખલ રાખવામાં આવશે અથવા તો તેમને ક્યારે ડિસ્ચાર્જ આપવામાં આવશે? જી જયેશ, જે રીતે પીએમ મોદીના તેઓ માતા છે તો સુરક્ષાના કેવા બંદોબસ્ત હાલ યુએન મહેતા હોસ્પિટલની આસપાસ કરવામાં આવ્યા છે? જી જયેશ, શું મીડિયાને ત્યાં યુએન મહેતા હોસ્પિટલમાં એન્ટ્રી આપવામાં આવી છે?
જી તો જે રીતે હાલ હીરાબાને જે રીતે દાખલ કરવામાં આવ્યા છે, શું અગાઉ એમને કોઈ એવી બીમારી હતી એવું કંઈ જાણવા મળ્યું છે ડૉક્ટરો પાસેથી કે તેમને આ બીમારી હતી તેમાં થોડા ફેરફાર થયા છે કે શું વધારો થયો છે તેને લીધે થઈને હાલ દાખલ કરાયા છે? તો જયેશ, હાલ વિગતે વાત કરવામાં આવે કે પીએમ નરેન્દ્ર મોદી પણ થોડીક જ વારમાં પહોંચવાના છે, જે પ્રમાણે તેમની માતા હીરાબાની તબિયત લથડી છે, આ અંગે શું છે અપડેટ્સ? જયેશ, આપનો અવાજ નહીં સંભળાઈ રહ્યો. અમદાવાદ ની વાત કરીએ તો નો પ્લાન જોઈ પટેલ પણ ત્યાં આગળ પહોંચી ગયા છે, શું છે અપડેટ? સીએમ આવ્યા છે
પીએમ પછી પીએમ નરેન્દ્ર મોદી થોડીક ક્ષણોમાં અહીંયા સિવિલ હોસ્પિટલ આવવાની જસ એ પ્રમાણે વાત કરવામાં આવે કે વીરાબાની તબિયત જે પ્રમાણે લથડી છે તેમાં હાલ તબીબો દ્વારા ડોક્ટરો દ્વારા હાલ શું કહેવામાં આવી રહ્યું છે જયેશ હાલ હીરાબાની સારવાર ચાલી રહી છે કયા લોકો તેઓની જોડે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે વાત કરીએ તો જે પીએમ નરેન્દ્ર મોદી છે પૂરી ક્ષણોમાં અહીંયા આવી શકશે પીએમ નરેન્દ્ર મોદીના માતા હોવાથી જે પોલીસ છે સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ચુસ્ત રીતે પૂછી દેવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે ડોક્ટરો છે ઉચ્ચ ડોક્ટરો છે ને ડોક્ટરો પણ અહીંયા સારવાર માટે ખરે પગે હાજર છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ જે પ્રમાણે ઉલેખિત બહાર પડ્યું છે દાખલ કરવામાં આવ્યા છે સારવાર કેવી ચાલી રહી છે અને કેમ કે જોવામાં આવી રહ્યું છે જે પ્રમાણે કે અનેક લોકોની ભીડ ત્યાં ઉમટી પડી છે થોડીક જ વારમાં પીએમ નરેન્દ્ર મોદી પણ આવવાના છે તો કેવી સારવાર ચાલી રહી છે કેવી સતર્કતા બતાવવામાં આવી રહી છે જી જયેશ બિલકુલ હાલ વિગતે વાત કરીએ કે હાલ ડોક્ટરો દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું છે કે નહીં જી બિલકુલ જયેશ હાલ તો વાત કરવામાં આવે કે હીરાબાને જે પ્રમાણે યુએન મહેતાની અંદર દાખલ કરવામાં આવ્યા છે તો તેઓની સારવાર પણ ચાલુ કરવામાં આવી રહી છે આ અંગે શું છે વધુ અપડેટ્સ કેટલા આગેવાનો તેઓની સાથે છે અને ત્યાં આગળ હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે લોકોની પણ ભીડ જોવા મળી રહી છે હીરાબાની જે તબિયત ખાતો સવારે જે અમને સિવિલ હોસ્પિટલમાં જે યુએન મહેતા છે વોર્ડ છે તેમાં દાખલ કરવામાં આવે છે તે વાત કરવામાં તેમની ઉંમર પ્રમાણે તેઓને તકલીફમાં વધારો હોવાથી તેમને ક્યાંક ને ક્યાંક સારવાર માટે અહીંયા લાવવામાં આવ્યા હતા સારવારને લઈને તેઓ પીએમ મોદીના માતાશ્રી હોવાથી તેઓને અહીંયા સુરક્ષા બંદોબસ્ત સાથે જે અમદાવાદના ધારાસભ્યો સહિત જે ઉચ્ચ નેતાઓ છે તે અહીંયા હાજર હતા અને જે વાત કરવામાં આવે છે આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત જે યુએન મહેતાના જે ઉચ્ચ ડોક્ટરો હતા તેઓ પણ અહીંયા હાજર હતા ક્યાંક જોવા જઈએ તો જે ગમાવો થયો હતો જે પોલીસનો બંદોબસ્ત લાગ્યો હોવાથી તે લોકોની ભીડ છે હોસ્પિટલ બહાર તે લોકોની ભીડ પણ થઈ વાત કરવામાં આવે તો સીએમ આવી ચૂક્યા છે કે પીએમ નરેન્દ્ર મોદી છે જે આવતા હોવાથી તુરંત સામે ધ્યાનમાં લઈને નોક સાઈડ જોઈન જાહેર કરવામાં આવી છે વાત કરવામાં આવે છે જાહેરમાં જે વાહનો પડી જતા હતા તેને શો કરવામાં આવ્યા છે જે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સુરક્ષાને લઈને પણ પૂરો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ઉચ્ચ અધિકારીઓ છે પોલીસના તેઓ પણ બંદોબસ્તમાં લાગી ગયા છે એટલે જોવા જઈએ ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી આવતા હોવાથી તેમને સુરક્ષા નહીં
જયેશ, વિગતે વાત કરવામાં આવે કે પીએમ નરેન્દ્ર મોદીને આ વાતની જાણ થતાની સાથે જ તેઓ તાત્કાલિક અમદાવાદ આવવા માટે નીકળી ગયા છે. 3 વાગ્યાની આસપાસ તેઓ અમદાવાદ પહોંચી જશે. તો આ અંગે વીવીઆઈપી અમદાવાદ આવતા હોય છે ત્યારે સમગ્ર ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવે છે. આ અંગે શું છે અપડેટ્સ? જયેશ, વિગતે વાત કરવામાં આવે કે અબાની તબિયત જે પ્રમાણે લથડી છે તો હાલ તો ઘણો સમય પણ વીતી ગયો છે. ડોક્ટરો દ્વારા, તબીબો દ્વારા કોઈ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે કે નહીં? આપણે જણાવી દઉં કે જે ડોક્ટરો દ્વારા જે બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે તેમાં એટલો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાલ જે વડાપ્રધાનના માસિક છે ત્યાં દાખલ છે, તેઓને ડોક્ટર છે તેઓ સુધારા ઉપર છે. એના સિવાય બીજો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. તો વાત કરવામાં આવે તો સાંજનું બુલેટિન જો બહાર આવશે તો સાંજના બુલેટિનમાં ખબર પડશે કે તેઓને શું તકલીફ હતી અને તેઓને કઈ સારવાર ચાલી રહી છે અને તેઓને કેટલા દિવસ અહીંયા સુધી એડમિટ થવું પડશે તે પ્રમાણનું બુલેટિન સાંજે બહાર આવી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે કે સાંજના બુલેટિન પર જે જયેશ, હાલની અપડેટ શું છે? તેઓની તબિયતમાં કેટલો સુધારો જોવા મળી રહ્યો છે? સીએમ ભૂપેન્દ્ર પટેલે સિવાય પીએમ નરેન્દ્ર મોદીના આવ્યા પહેલા કયા કયા આગેવાનો અને કાર્યકર્તાઓ હાલ હીરાબાદ જોડે ખડે પગે ઉભા હોય તેવું દેખાઈ રહ્યું છે? કોણ કોણ છે હાલ તેઓની પાસે? હીરાબાદ
જયેશ, વિગતે વાત કરવામાં આવે કે જે પ્રમાણે અપડેટ્સમાં આવ્યું છે કે સામાન્ય રીતે સામાન્ય તબિયતની જેમ જ હીરાબામાની સારવાર કરવામાં આવી રહી છે. હાલની અપડેટ શું છે, કેવી રીતે સારવાર કરવામાં આવી રહી છે અને કોઈ સ્પેશિયલ રૂમ કે કોઈ સ્પેશિયલ વોર્ડ જારી કરવામાં આવ્યો છે કે નહીં? અંદર પીડા માતા જે સારવાર જે ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક અત્યારે જે બુલેટિન આવી રહ્યું છે, બુલેટિન ઉપરથી આપણે કહી શકીએ કે તેમની તબિયત છે તે સુધારા ઉપર છે અને હાલ તેમને કઈ રીતની ટ્રીટમેન્ટ મળી રહી છે, શું તેમને તકલીફ છે, તે રીતની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. એટલે ક્યાંક ને ક્યાંક કહેવા જઈએ તો જે બુલેટિન બીજું આવે તેના ઉપરથી સત્તાવાર જાહેરાત થઈ શકશે તેવું લાગી રહ્યું છે. આશરે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે તબિયત બગડી છે એટલે ક્યાંક ને પીએમ નરેન્દ્ર મોદીના માતા હોવાથી તેમના જે તબિયત ઉપર જે વાસ્તવો છે તે ધ્યાન રાખી રહ્યા હોય તેવું લાગે છે. તેઓ તબિયત કેવી રીતે સારા ઉપર છે તે પ્રમાણે બુલેટિનમાં તેઓ જાહેર કરશે. એટલે ક્યાંક ને ક્યાંક હવે સાંજનું બુલેટિન જે આવશે તેમાં અંદાજે ખબર પડી શકશે કે તમે શું થશે. જે બિલકુલ જયેશ, હાલ તો વિગતે વાત કરીએ કે તેઓને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે તો હીરાબામાંની સેફટી માટે કે પછી તેઓની સારવાર અંગે જો કેવી અત્યારે હાલ હોસ્પિટલના અને તબીબો દ્વારા કેવી રીતે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે, કેવી સતર્કતા બતાવવામાં આવી છે? જે કામગીરી છે તેઓ કરી રહ્યા છે, તેમને સ્વાસ્થ્ય ધ્યાન રાખી રહી છે. જે ડોક્ટરો છે તેમના દ્વારા સારવાર કરવામાં આવી છે અને વાત કરવામાં આવે આજે સુરક્ષાની તો સુરક્ષાને લઈને પણ જે પૂરતા જે અહીંયા તમે જોઈ શકો છો જે રસ્તો છે તે રસ્તો ક્લીન કરી દેવામાં આવે છે. જે આજે ધાર જે વાહન પડ્યા હતા તેને ક્લીન કરવામાં આવે છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અહીંયા હાજર રહીને જે સુરક્ષામાં કોઈ કચાસ ના રહી જાય તેની માટે ધ્યાન રાખી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સુરક્ષાને લઈને પણ તંત્ર અલર્ટ થઈ ગયું છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આવતા હોવાથી પોલીસ તંત્ર અલર્ટ જી જયેશ, બિલકુલ વિગતે વાત કરીએ કે માતા હીરાબાની તબિયતમાં અત્યારે હાલ સુધારો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે, તેઓની સારવાર હેઠળ પણ જોવા મળી રહ્યા છે. કેટલા સમય દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી ત્યાં આગળ પહોંચી જશે તે અંગે શું છે અપડેટ્સ? હોસ્પિટલની અંદર દાખલ થયા છે એટલે કહી શકાય કે જે અમદાવાદ જે એરપોર્ટ પર જે નરેન્દ્ર મોદી આવશે ત્યાંથી તેઓ સીધા સિવિલ હોસ્પિટલ આવશે. ક્યાંક ને ક્યાંક તેઓ અહીંયા આવી જવાના છે. પીએમ નરેન્દ્ર મોદી આવતા પહેલા જે ભાજપના જે નેતાઓ છે તે અમદાવાદના ધારાસભ્યો છે સહિતના જે નેતાઓ છે તેઓના જમાવડો હોસ્પિટલમાં ખાતે આવી ગયો હતો. બિલકુલ જયેશ, થોડીક જ વારમાં પીએમ નરેન્દ્ર મોદી યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચવાના છે. સુરક્ષા કર્મીઓની અંગે કેવી તૈનાતી રાખવામાં આવી રહી છે, કેવી સુરક્ષાના પગલે તૈયારીઓ છે, કેટલા ખડે પગે ત્યાં સુરક્ષા કર્મીઓ ઉભા રહેલા જોવા મળી રહ્યા છે? અધિકારીઓ તેઓ પણ અહીંયા હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે. જોવા જઈએ તો પોલીસ કાફલો છે તે ટ્રાફિક ના થાય અને સુરક્ષામાં ચૂક ના રહી જાય તેની માટે પોલીસ પણ ખરે પગલે અહીંયા પ્રયાસ કરવામાં આવી છે. જોવા જઈએ એરપોર્ટ થી લઈને સિવિલ હોસ્પિટલ સુધી પણ પોલીસનો ખૂબ પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જે સિવિલ હોસ્પિટલ ખાતે જ વાત કરવામાં આવે છે આજુબાજુ પણ ટ્રાફિક ના થાય અને આખો રૂટ છે તેનું જે સ્ટેશન કર્યું છે ત્યાં
જણાવે છે હીરાબાની સારવાર ચાલી રહી છે, કેવી રીતે તેઓની સારવાર કરવામાં આવી રહી છે અને કેવી રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? બિલકુલ જયેશ, યુએન મહેતા હોસ્પિટલ ની અંદર અનેક દર્દીઓ દાખલ કરવામાં આવે છે, અનેક પરિવારજનો ત્યાં પહોંચી જતા હોય છે મળવા માટે. તો આ અંગે હાલ હીરાબાને કેવી રીતે સેફટી આપવામાં આવી રહી છે અન્ય લોકોના બેઝ પર? આપણે વાત કરવામાં આવું છે કે અન્ય લોકો દાખલ છે તેઓને તકલીફ ના પડે, તેઓને દાખલ છે તેઓ લોકોને ચેકિંગ કરીને મોકલવામાં આવે છે. એના પાસે જે રાત્રિ જે રાખવામાં આવ્યા છે ત્યાં બિલકુલ જયેશ, પડપડની ખબર કેટીવી ન્યૂઝ ગુજરાતી પર દર્શક મિત્રો ને હાડી રહ્યા છે. આ વિગતે વાત કરવામાં આવે કે જે પ્રમાણે હીરાબાની તબિયત ખરાબ થઈ છે તો અડધો કલાકની ઉપર સમય વીતી ગયો છે. હાલ ડોક્ટરોનું શું કહેવું છે, તબિયતમાં કોઈ સુધારો છે કે નહીં અને હજુ ડોક્ટરોનું આગળ શું કહેવામાં આવી રહ્યું છે? જે બિલકુલ જયેશ, હાલ વિગતે વાત કરી કે પીએમ નરેન્દ્ર મોદી ટૂંક જ સમયમાં હોસ્પિટલ ખાતે પહોંચવાના છે. યુએન મહેતા હોસ્પિટલ ખાતે તેઓ પહોંચશે. આમ વિગતવાર વાત કરવામાં આવે કે ત્યાં હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે, સમગ્ર દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરજો અને હાલ કયા કયા આગેવાનો કાર્યકર્તાઓ ત્યાં મોજૂદ જોવા મળી રહ્યા છે. આવતા હોવાથી
જયેશ વિગતે વાત કરવામાં આવે કે રબાને હાલ સારવાર આપવામાં આવી રહી છે. યુએન મહેતા ખાતે તેઓને દાખલ કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી ટૂંક જ સમયમાં ત્યાં આગળ પહોંચવાના છે. પડપણની ખબર કેટીવી ન્યૂઝ ગુજરાતી પર દર્શક મિત્રો નિહાળી રહ્યા છે. તે પ્રમાણે વિગતે વાત કરવામાં આવે કે હાલ અનેક આગેવાનો અનેક કાર્યકર્તાઓની ગાડીઓ પણ જોવા મળી રહી છે. અનેક લોકો ત્યાં ગાડી ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. શું છે આ અંગે અપડેટ્સ? કેટલા લોકો હજુ સુધી ત્યાં આગળ આવી પહોંચ્યા છે? વિગતે વાત કરીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલમાં હાજર જોવા મળી રહ્યા છે. સાંસદ અને ધારાસભ્યો હોસ્પિટલમાં હાજર છે. હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીએમ મોદીના માતા હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો થોડીવારમાં જ વડાપ્રધાન અમદાવાદ ખાતે પહોંચવાના છે. થોડીવારમાં જ વિગતે વાત કરવામાં આવી કે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચી ગયા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને મંગળવાર રાત્રે અમદાવાદને યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ અંગે જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ થોડીવારમાં જ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. યુએન મહેતાએ સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન પણ રિલીઝ કર્યું છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમને સારવાર માટે શાહીબાગ વિસ્તારમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ હીરાબાની તબિયતને લઈને પીએમ નરેન્દ્ર મોદી પણ 3 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચી જશે. આમ થોડીક જ વારમાં તેઓ અમદાવાદ ખાતે પહોંચવાના છે. વડાપ્રધાન અથવા વીવીઆઈપી અમદાવાદ આવતા હોય છે ત્યારે સમગ્ર શહેરમાં ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવે છે, જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે અમદાવાદ આવે તેવી શક્યતાને પગલે તત્કાલીન ધોરણે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીનો ડ્રોન ફ્લાય ઝોન અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. તો આ પહેલાં પણ વિગતે વાત કરીએ કે 2016માં પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત લથડી હતી. તેમને 108 બોલાવી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એટલું જ નહીં, હોસ્પિટલના જનરલ વોર્ડમાં તેમની તપાસ પણ સામાન્ય દર્દીઓની જેમ જ થઈ હતી. તેમને 108માં તેમના કર્મચારીઓ સ્ટ્રેચર પર સુડાવીને હોસ્પિટલ લઈ ગયા હતા અને જનરલ વોર્ડમાં જ દાખલ કરવામાં આવ્યા હતા. ફરી એક અંગેત વાત કરવામાં આવે કે જે પ્રમાણે ફરી એક વખત માતા હીરાબાની તબિયત લથડતાની સાથે જ તેઓને યુએન મહેતા હોસ્પિટલ ખાતે શાહીબાગમાં દાખલ કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી ટૂંક જ સમયમાં પહોંચવાના છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. આમ વિગતે વાત કરવામાં આવે કે અનેક આગેવાનો અનેક કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલમાં છે. તો આ સાથે જ સાંસદ અને ધારાસભ્યો પણ હોસ્પિટલમાં હાજરી આપી છે. આમ વિગતે વાત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને અમદાવાદની યુએન મહેતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તો આ અંગે સમાચાર મળતાની સાથે જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. યુએન મહેતાએ સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હેલ્થ બુલેટિન પણ રિલીઝ કર્યું છે. આ હીરાબાની તબિયત નાદુરસ્ત થતાની સાથે જ હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે. યુએન મહેતા હોસ્પિટલમાં તેઓને દાખલ કરાયા છે. તો હાલ તો જે પ્રમાણે તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન પણ યુએન મહેતા રીતના હોસ્પિટલના રીતે સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે. આમ ટૂંક જ સમયમાં પીએમ નરેન્દ્ર મોદી પણ યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચવાના છે. આ અંગે ખડે પગે સુરક્ષાકર્મીઓ પણ તૈનાત જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રીના માતાની તબિયત લથડતા યુએન મહેતામાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે. તો હોસ્પિટલમાં હેલ્થ બુલેટિન પણ જાહેર કરવામાં આવ્યું છે. આમ હાલ તો હેલ્થ બુલેટિન જાહેર કરતાની સાથે જ યુએન મહેતા હોસ્પિટલના સત્તાવાર રીતે તેઓની તબિયતમાં સુધારો જણાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે. આ અંગે વાત કરીએ કે
પીએમ નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે. ટૂંક જ સમયમાં તેઓ યુએન મહેતા સાહેબાગની હોસ્પિટલ ખાતે પહોંચી જશે. આમ ટૂંક જ સમયમાં તેઓ હોસ્પિટલમાં આવવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. તે પ્રમાણે ટૂંક જ સમયમાં તેઓ આવી પહોંચશે. વિગતવાર વાત કરીએ કે પ્રધાનમંત્રીના માતાની તબિયત લથડતા યુએન મહેતા હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા છે. પીએમ મોદીના આગમનને લઈને બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે. તો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ત્યાં છે. સિવિલ સંકુલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરાતા જ હાલ સુરક્ષાકર્મીઓ પણ ખડે પગે તૈનાત છે. યુએન મહેતા દ્વારા હેલ્થ બુલેટિન પણ અપાઈને માહિતી આપવામાં આવી છે. પીએમના માતૃશ્રી હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. યુએન મહેતામાં દાખલ કરાતાની સાથે જ તેઓની હેલ્થ બુલેટિન પણ જાહેર કરવામાં આવી છે. પીએમ મોદી દિલ્હીથી અમદાવાદ આવવા પણ રવાના થઈ ગયા છે. ટૂંક સમયમાં પીએમ મોદી યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચશે. આમ વિગતવાર વાત કરવામાં આવે કે જે પ્રમાણે હીરાબાની તબિયત લથડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર કિરીટ પરમાર અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા. તો યુએન મહેતાએ સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હેલ્થ બુલેટિન પણ રિલીઝ કર્યું છે. તો વિગતવાર વાત કરવામાં આવી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમને સારવાર માટે સાહેબાગ વિસ્તારમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ વિગતે વાત કરીએ કે પીએમ નરેન્દ્ર મોદી પણ ટૂંક જ સમયમાં યુએન મહેતા હોસ્પિટલ ખાતે આવવા માટે રવાના થયા છે. તેઓ દિલ્હીથી તાત્કાલિક ત્યાંથી નીકળીને અમદાવાદ આવી પહોંચ્યા. આમ વિગતે વાત કરીએ કે ટૂંક જ સમયમાં તેઓ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં જોવા મળશે. આમ ટૂંક જ સમયમાં પીએમ નરેન્દ્ર મોદી યુએન મહેતા હોસ્પિટલમાં આવી પહોંચશે. તો આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવે તે હોવાથી તાત્કાલિક ધોરણે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીનો ડ્રોન ફ્લાય ઝોન અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. તો માતા હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદી પણ રવાના થઈ ચૂક્યા છે. પીએમ મોદી યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચશે. પીએમ મોદીના આગમનને લઈને પણ પોલીસ બંદોબસ્ત ચુસ્ત રીતે ગોઠવી દેવામાં આવ્યો છે. હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીએમ મોદીના માતા હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાતા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં પહોંચી ગયા છે. તો આ અંગે જ વિગતવાર વાત કરવામાં આવી કે પીએમ મોદી ટૂંક જ સમયમાં યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચશે. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે અંગે પીએમ નરેન્દ્ર મોદી પણ દિલ્હીથી રવાના થઈને સીધા અમદાવાદની સાહેબાગ હોસ્પિટલ યુએન મહેતામાં આવી પહોંચશે. ટૂંક જ સમયમાં તેઓ ત્યાં આવવા માટે રવાના પણ થઈ ગયા છે. તો અંગે સમાચાર મળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, તો અમદાવાદના અસરવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર કિરીટ પરમાર અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે. યુએન મહેતાએ સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન પણ રિલીઝ કર્યું છે. તો વિગતવાર વાત કરવામાં આવે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમને સારવાર માટે સાહેબાગ વિસ્તારમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હીરાબાની તબિયતને લઈને પીએમ નરેન્દ્ર મોદી વિગતવાર વાત કરી કે ટૂંક જ સમયમાં તેઓ યુએન મહેતા સાહેબાગ હોસ્પિટલ ખાતે નીકળવા માટે રવાના થઈ ગયા છે. ટૂંક સમયમાં તેઓ ત્યાં પહોંચી જશે. આમ વિગતે વાત કરીએ કે વડાપ્રધાન અથવા વીવીઆઈપી અમદાવાદ આવતા હોય છે ત્યારે સમગ્ર શહેરના નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવે છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવે તેમ હોવાથી તાત્કાલિક ધોરણે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બપોરે 2 વાગ્યાથી રાત્રે 3 વાગ્યા સુધીની વાત કરી કે 12 વાગ્યા સુધી નો ડ્રોન ફ્લાય ઝોન પણ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તો પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાની યુએન મહેતા હોસ્પિટલ સાહેબાગ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે અનેક સુરક્ષાકર્મીઓ પણ તૈનાત જોવા મળી રહ્યા છે. ખડે પગે તેઓ ઊભા છે. તો હોસ્પિટલના તબીબોથી લઈને ડોક્ટરો સુધી હાલ તો સમગ્ર રીતે તૈયારીઓ
કરી દેવામાં આવી છે. હીરાબાની સારવાર પણ ચાલુ થઈ ગઈ છે. જે પ્રમાણે યુએન મહેતા હોસ્પિટલે તેઓની હેલ્થ બુલેટિન પણ રિલીઝ કર્યું છે, તો આ સાથે જ તેઓની તબિયતમાં પણ સુધારો જોવા મળ્યો છે. સિવિલ સંકુલમાં હાલ તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. યુએન મહેતા હોસ્પિટલમાં હાલ તબિયત સુધારા પર હીરાબા માની જોવા મળી રહી છે. યુએન મહેતા દ્વારા હેલ્થ બુલેટિનમાં પણ માહિતી આપવામાં આવી હતી. તો પીએમના માતૃશ્રી હીરાબાને યુએનમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં યુએન મહેતામાં તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. યુએન હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. પીએમ મોદી દિલ્હીથી અમદાવાદ આવવા પણ રવાના થઈ ગયા છે, તો આ સાથે જ ટૂંક જ સમયમાં તેઓ હોસ્પિટલ ખાતે પહોંચી જશે. Thank you.